નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. સમાચારમાં વાત કરીએ તો દાહોદના સિંગવડના તોણી પ્રાથમિક શાળાના નરાધમ આચાર્ય દ્વારા 6 વર્ષીય બાળકી જોડે દુષ્કર્મનો પ્રયાસ તેમજ હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેમાં હવે મૃતક બાળકીના નિવાસ સ્થાને નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. જાલોદ 130 બેઠકના ભાજપના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા પહોંચ્યા હતા ત્યારે આ ભોગ બનનાર દીકરીના ઘરે તેઓ પહોંચ્યા હતા. મહેશભાઈ ભુરિયાએ બાળકીના પરિવારજનોને સાંત્વના પાછવી હતી ત્યારે બાળકીના પરિવારજનોએ હત્યારા નરાધમ આચાર્ય ગોવિંદ નટને સખતમાં સખત સજા તેમજ ફાંસી થાય તેવી સજા માટે રજૂઆત કરી છે. 19 સપ્ટેમ્બરે ધોરણી પ્રાથમિક શાળામાં અમારી દીકરી દુરિશાબેન ઈશ્વરભાઈ બારિયા સ્કૂલમાં ધોરણ 1માં અભ્યાસ કરતી હતી અને શાળાના આચાર્યની ગાડીમાં બેસાડી દીકરીની શાળાએ અભ્યાસ કરવા માટે મોકલેલ હતી અને મારી દીકરી જોડે શાળાના આચાર્યશ્રીએ એના જોડે એનું ગળો દબાવી હત્યા કરવામાં આવેલ છે. એ બાબતે રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને રેન્જ IG, જિલ્લા પોલીસ વડા અને અમારી સરકારે સઘન તપાસ કરાવી 48 કલાકની અંદર અમારી દીકરી ધ્રુવિશાને ન્યાય મળે એના માટે રાજ્ય સરકાર, રાજ્યનો ગૃહ વિભાગ, રેન્જના IG શ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી અને અમે છૂટેલા 15મી વિધાનસભાના ધારાસભ્ય તરીકે અમારી ફરજ બને છે. જિલ્લો હોય, તાલુકો હોય, ગામડું હોય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આવી મોટી ઘટનાઓ બને ત્યારે અમારી દીકરીઓને ન્યાય મળે આના માટે રાજ્ય સરકારની ન્યાયાલય શરૂ કરવામાં આવેલ છે અને ન્યાયાલયની પ્રક્રિયાની અંદર ઝડપભેર આ કેસ ચલાવી અને તોમતદારને ફાંસીની સજા મળે એ રીતની રાજ્ય સરકાર ગતિથી ન્યાયિકપણે તપાસ કરાવી રહી છે. દેશના મારા યશસ્વી પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળની આ ગુજરાત સરકાર ગતિથી સમયમર્યાદાની અંદર સમયબંધ તપાસ કરાવી અને અમારી દીકરીને દુર્વિશાબેન ઈશ્વરભાઈ પટેલને બારિયાને જે હત્યા કરવામાં આવેલ છે એને હત્યારાઓને સખતમાં સખત સજા થાય એવું આ વિસ્તારના આ જિલ્લાના ધારાસભ્ય તરીકે હું મારા દીકરીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છું. મારી સરકાર પણ કટિબદ્ધ છે અને પરિવાર ઉપર આવેલી એ દુઃખદ ઘટના છે. એ દુઃખદ ઘટના ભગવાન એમને શક્તિ આપે, દુઃખ સહન કરવાની એ જ અભ્યર્થના સહ અમારી દીકરીને શરણોમાં કોટી કોટી વંદન. જી સર, કઈ વિધાનસભાના? 130 જાલોદ વિધાનસભા. જી, ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા. થેન્ક યુ.